એશિયાની નંબર 1 બનાસ ડેરીના સુકાની શંકરભાઈ ચૌધરી નંબર 1 સાબિત થયા છે. બનાસ ડેરીની ચૂંટણીનો જંગ જામે તે પહેલા જ પશુપાલકોના વિશ્વાસ સાથે વિકાસની જીત હાંસલ કરી દીધી છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ નવ ડિરેક્ટર બિનહરીફ થતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની ખુશી જોવા મળી રહી છે. આજે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસાએ જિલ્લાના પશુપાલકો સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારે પશુપાલકોએ જણાવ્યું હતું કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જિલ્લામાં એક એવા નેતા છે કે સૌનો સાથ સૌનો વિકાસની નેમ સાથે બનાસ ડેરી થકી જિલ્લા વિકાસને વેગવંતો બનાવી શકે તેમ છે. બનાસ ડેરીની ચૂંટણીની જંગ પહેલા 16માંથી 9 ડિરેક્ટરો બિનહરીફ થયા છે એ સાબિત કરે છે કે શંકરભાઈ ચૌધરી 5 વર્ષના કુશળ વહીવટ અને પારદર્શક વહીવટના કારણે સફળ સુકાની સાબિત થયા છે. ત્યારે પશુપાલકોમાં પણ ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે. આપણી સાથે છે પશુપાલકો, શું કહેવા માગે છે, શું કહો છો શંકરભાઈના વહીવટના? મારું નામ પટેલ દિયાભાઈ દિયાભાઈ, ગામ ટેટોડા, તાલુકો ડીસા. હવે શંકરભાઈ શંકર જ છે, શંકર રીજે તો નાલ કરી નોખે બરાબર, મોસ્ટલી શંકર ભોળા આવે એમને. શંકરભાઈએ બહુ સારા એવા કામ કર્યા છે જેના લીધે ખેડૂતોની નજરમાં આવો નેતા કોઈ મળી શકે ને આવો કાર્યશીલ માણસ મળી ન શકે એવું ખેડૂતના એક એક પશુપાલકના મગજમાં પેઠું. દાખલા તરીકે હું પોતે વર્ષનું 10-12 લાખ લીટર દૂધ ભરાવું છું દર વર્ષે, તેમ છતાં મને ગઈ સાલ કે આગળની સાલ જે ભાવ સરખામણી કરું એના સામે મને ડબલ ભાવફેર મળ્યો, 2,95,000 રૂપિયા મને મળ્યો ભાવફેર. તો એ ખેડૂતને સીધો ફાયદો, ખેડૂતને કંઈ બચ્યું નહીં, પણ એ જે ભાવફેર મળ્યો 2-3 લાખ રૂપિયા એ એની બચત. એટલે એ માન્યું કે આ વહીવટ સારો થયો એટલે મને પૈસા મળ્યા છે. એટલે શંકરલાલ વહીવટ એક નંબર નિપુણ માણસ છે, યુવાન માણસ છે, કામ કરવાની શક્તિ છે. એમને જે જે કામો કીધા એ ખેડૂતો કરીને બતાવ્યા છે અને એની સાબિતી છે કે જ્યારે શંકરભાઈ આ તાજપોશ બનાસડીનો પહેર્યો ત્યારે 5,000 એબાઉટ એનું ટર્નઓવર હતું, એના બદલામાં હાલ 2020માં 12,000 કરોડનું ટર્નઓવર છે. એ સાબિત કરે ડબલથી પણ વધારે વિકાસ કર્યો છે અને એ વિકાસ કર્યો એટલે ખેડૂતોને ફાયદો છે. બીજું હમણાં શંકરલાલ એવું બોલે જાહેરમાં કે 12,000 છે એના બદલે હું 25,000 ટર્નઓવર કરી આપીશ અને એ કરી આપીશ એટલે કામ કરે તો થાય ને, ઓકળાથી થઈ શકતું નથી, એના માટે કામ કરવું પડે, ખેડૂતોની પેનલ હાથે રાખવું પડે, એમની ટીમ પણ સારી જોઈએ. તો એમને ટીમ પણ એવી મજબૂત ટીમ લીધી છે કે અનુભવી વર્ષોથી આ બોર્ડમાં બેઠા છે, ખેડૂતોના હિતમાં છે, એવી બધી એમના જોડે ટીમ છે જેના લીધે એમને ટીમ સંપૂર્ણ વિશ્વાસ મૂકશે અને શંકરભાઈ જે કંઈ નિર્ણયો લેશે એ સાચા લેશે, ખેડૂતના હિતમાં લેશે, જેના લીધે શંકરલાલ દરેકના હૃદયમાં બનાસકાંઠાના એક એક ખેડૂતના હૃદયમાં વસી ગયેલા છે. હમણાં એટલા એટલા ધર્મપ્રેમી પણ છે. હમણાં અમારા ગૌશાળાનું આંદોલન ચાલતું હતું એની અંદર અમે શંકરલાલને મળ્યા કે સાહેબ અમને કોઈ હકારાત્મકમાં જવાબ મળતા એક બે દિવસે અમારું આંદોલન ચાલે છે. એમને અમારા ગૌશાળામાં મિટિંગ બોલાવી કે ભાઈ બધા તમે ગૌશાળાઓ ભેગા થઈ એમને સાચી વાત જોણે ગાયા માટે તકલીફ છે. અમારા દિવસ આખો દિવસ ડેપ્યુટી સીએમ જોડે રહી ચર્ચા કરી ગૌશાળાઓ કેમ ચાલે છે, વેપારી નથી પણ જેવા જે કે નિર્બળ ગાય છે, છોડી મૂકેલ ગાયો છે એની એ બનાકોડમ સેવા થાય છે, ગૌશાળા વેપાર તરીકે નથી, એ સાબિત શંકરભાઈ નીતિન સાહેબ જોડે ચર્ચા કરી નક્કી કરી અને અમને 3 મહિના સુધીની એક ગાય 25 રૂપિયા સહાય આપવાનું કર્યું જેના લીધે અમારું દેવું ઓછું થશે. એમને ધર્મ પણ સાથે છે, વિજ્ઞાન પણ સાથે છે અને લોકોનો વિશ્વાસ છે જેના લીધે દિન પ્રતિદિન શંકરભાઈની પ્રગતિ થાય. શંકરભાઈ ઓમો વિકાસ કરે તો બનાસકાંઠાના તમામ ખેડૂતોનો વિકાસ થશે. હજી કંઈક નવા નવા પ્લાન્ટો લાવશે જેના લીધે કરી અને ખેડૂતોને ફાયદો થશે. બટાટાનો લાવે છે, દાડમનો લાવે છે, તેલનો લાવ્યો, એમ અલગ અલગ બધા પ્લાન્ટોને લીધે જે કંઈ વધે એ ખેડૂતોના ભાગે જવાનું છે. શંકરભાઈ કેટલા હોશિયાર છે, 90 પાણી કદી મોભે જતો નથી, એ શંકરલાલ જ મૂકી શકે. એની પાછળનું કારણ એવું છે કે દરેક પાણી પૂર્વથી પશ્ચિમમાં આવે તો શંકરલાલે આપણું દૂધ પશ્ચિમમાંથી પૂર્વમાં મોકલ્યું અને આપણો મોટાભાગનું કાચું દૂધ વેચાય, એના લીધે પ્રોફિટ વધારે થાય છે અને એના લીધે લોકોએ વિશ્વાસ મૂક્યો કે શંકરભાઈ જોડત કંઈક છે, એમને હોશિયારી છે, સતત ધગત છે, જેના લીધે ખેડૂતો મૂકાશ એમના માથે વિશ્વાસ મૂકે છે એવું મારું પર્સનલ માનવું છે. બીજા પણ પશુપાલકો હશે કે બનાસ ડેરીના કારણે બનાસકાંઠા જિલ્લાનો પણ વિકાસ થશે? બનાસ ડેરીના લીધે બનાસકાંઠા જિલ્લાનો બહુ સારો વિકાસ થયો છે અને હજી પણ બહુ વિકાસ થશે. શંકરભાઈ બહુ સારો વહીવટ કર્યો છે, એ જ બતાવે છે કે આજે જિલ્લામાં 16માંથી 9 બેઠકો બિનહરીફ આવી છે એમની. હજી પણ એ બિનહરીફ થવાની શક્યતા છે અને પૂરેપૂરી બોડી બિનહરીફ થાય એવી શક્યતા છે. અને શંકરભાઈ બહુ ભાવ વધારો સારો આપ્યો અને પશુપાલકોને બહુ સારી આવક મળે છે એમાંથી. ખાસ કરીને જે શંકરભાઈ 5 વર્ષ સુધી જે શાસન આવ્યું
એના પછી પશુપાલકોને ઘણા બધા ફાયદા થયા છે અને પશુપાલકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એમ આ 5 વર્ષથી શંકરભાઈ શાસનમાં આવ્યા, છેલ્લા 5 વર્ષમાં એમને ઘણું બધું ખૂબ સારા વિઝનથી એમને કામ કર્યું છે. અને પહેલાં બનાસ ડેરી ફક્ત ને ફક્ત એકલા દૂધના ધંધા ઉપર જ હતી. શંકરભાઈને આવ્યા પછી એમને ઘણા બધા મધનો પ્રોજેક્ટ ચાલુ કર્યો, તેલનો ચાલુ કર્યો, પછી આ છાણનો ગોબર ગેસ, એમાંથી બાયોગેસ બનાવ્યો જે આખા ઇન્ડિયામાં પ્રથમ બનાસ ડેરીએ બનાવ્યો છે. પછી બટાકાનો પણ પ્રોજેક્ટ બનાવે છે એને પ્રોસેસિંગ માટેનો, અને બીજો દાડમનો પણ આપણો બનાસકાંઠામાં દાડમ પણ ઘણી બધી થાય છે, એટલે એના માટે પણ પ્લાન્ટ નાખવાની બધી કોશિશ બધી ચાલુ છે એમની. અને ખૂબ સારો વહીવટ કર્યો ને એમાં 16માંથી 9 બેઠક બિનહરીફ થઈ, એવું અમે તો એવું માનવા છે કે 16 બિનહરીફ થાય અને ફરી વાર 5 વર્ષ શંકરભાઈનું શાસન આવે તો પશુપાલકોને ખૂબ ઘણો બધો ફાયદો થાય. અને ખૂબ સારો આવા લોકડાઉનના સમયમાં કોરોના મહામારીમાં પણ ખૂબ ઐતિહાસિક કહી શકાય એવો ભાવ વધારો પણ એમને આપ્યો ખેડૂતોને, ખૂબ સંતોષ છે એમના વહીવટથી. તો પશુપાલકોને પણ શંકરભાઈના વહીવટથી ખૂબ જ સંતોષ છે. પરંતુ ચૂંટણી પહેલાં જે માહોલ બનાસકાંઠામાં જે બનાસ ડેરીનો ચૂંટણીનો બન્યો હતો કે પરાકષ્ઠાએ આ ચૂંટણીનો માહોલ પહોંચે, પરંતુ જે રીતે હરીફોને જોતા હરીફો એક શેક્સપિયરની એક વાત યાદ રાખવી જોઈએ કે જે માણસ મધમાખીના ડંખથી મધપૂડાનો ત્યાગ કરી નાખે એ મધ મેળવવાને લાયક નથી. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.